નવસારી શહેરમાં છેલ્લા અનેક વર્ષોથી મહિલાઓના ઉત્કર્ષ માટે એનજીઓ ચલાવતી અને લાખોની છેતરપિંડીના કેસની મુખ્ય આરોપી રિશિદા ઠાકુર વર્ષ 2021માં ગણદેવીના કરાટે ક્લાસ ચલાવતા યુવાન બિપિન કુશવાહાના સંપર્કમાં આવી હતી. રિશિદાએ મહિલા ઉત્કર્ષ માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવાના બહાને બિપિન સાથે મૈત્રી કેળવી હતી. આ દરમિયાન વાતવાતમાં રિશિદાએ બિપિનને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ દિલ્હીના તેના સંપર્કના 5 ઠગબાજોને નવસારીની રોયલ રિજન્સી હોટલમાં બોલાવી મુલાકાત કરાવી હતી. આ તમામની દિલ્હીમાં રેલવે સહિત મંત્રાલયોમાં ઊંચી ઓળખાણ હોવાની વાતો કરી રિશિદા ઠાકુરે જગમીતસિંહ, આશુતોષ, રાકેશ અરોરા, નિખિલ છાબરા, દીપક ગોરખધામાને વિપિન કુશવાહાને મળાવ્યો હતો, જેમણે વિપિનને રેલવેમાં લોઅર ડિવિઝનના ક્લાર્કની પોસ્ટ પર 14 લાખથી વધુની રકમ આપવાનું નક્કી કરી નોકરી અપાવવાની ખાતરી આપી હતી, જેમાં રિશિદા ઠાકુરે વિપિનને આશ્વાસન આપ્યું હતું કે એ તમામને તે ઓળખે છે અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, જેથી વિપિને તેના મિત્રને પણ રેલવેમાં નોકરી મળવાની વાત કરતા તેનો મિત્ર પણ ઠગ ભગતોની જાળમાં ફસાયો હતો. સાથે જ તેણે પણ 18 લાખથી વધુની રકમ દિલ્હીના ઠગ ભગતોને આપી નોકરી મેળવવા મથામણ કરી હતી, જેમાં તેમને કોલ લેટર, આઈડી કાર્ડ જેવા રેલવેના સ્ટેમ્પ સાથેના દસ્તાવેજો પણ ઠગ ભગતોએ આપીને દિલ્હી બોલાવી ટ્રેનિંગ પણ આપી હતી. બાદમાં નોકરી પર પોસ્ટિંગ આપવાની વાતે ગલ્લા તલ્લા કરતા બંને યુવાનોએ પોતાની રકમ પરત માંગી હતી, પરંતુ મહિનાઓ વીતવા છતાં તેમણે રૂપિયા ન આપતા અંતે છેતરાયેલા વિપિન કુશવાહાએ તેના મિત્ર સાથે નવસારી ટાઉન પોલીસ મથકે સમાજ સેવિકા બનીને ફરતી રિશિદા ઠાકુર સહિત દિલ્હીના 5 ઠગબાજો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસને વેગ આપ્યો છે. મેં કીધું વાંધો નહીં, હવે મારે મને ડાઉટ ગયો એટલે મેં પછી પોલીસ ચોકી ગયો અને પોલીસ ચોકી કમ્પ્લેન નોંધાવી, જેમાં એ લોકોએ થર્ડ પાર્ટીને મોકલાયું હતું, જે દીપક બજાજ કરીને કંઈ નામ હતું એમનું, તે આવ્યાને તે એમણે લગભગ 7 મહિનાના અંદર 1,70,000 આપીને ગયા અને પછી કંઈ પૈસા જ નહીં આપ્યા. એમણે જે ટાઈમ માંગ્યો તેનાથી વધારે ટાઈમ આપ્યા અમે, તો પણ કંઈ પૈસા આવ્યા નહીં. પછી હવે પછી ફાઇનલી અમે FIR કરી દીધું ને હવે જે આગળ કાર્યવાહી થાય છે તે આપણા અધિકારીઓના હાથમાં છે. ટોટલ અમારા લગભગ 33,70,815 ગયા છે. આમ અઠવાડિયાની અંદર પૈસા આપી દેશે એમ કીધેલું હતું, પણ અઠવાડિયાથી આજે લગભગ 10 મહિના જેવા થઈ ગયા મને પૈસા માંગતા એ લોકોથી, તો હવે આટલો ટાઈમથી વધારે માંથી નહીં રોકાવાય એમ. અગાઉ થોડા દિવસ પહેલાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદી વિપિન શંભુલાલ કુશવાહાની ફરિયાદ ઉપર નવસારી ટાઉન પોલીસ દ્વારા એક 406-420ની FIR દાખલ કરવામાં આવી છે. આ FIRની ટૂંકી વિગત એવી છે કે કઈ આરોપીઓને રેલવેઝની અંદર સરકારી નોકરી આપવાના બહાને આ ફરિયાદી પર તરફથી 31.47 લાખ રૂપિયા લઈ લીધેલા હતા અને તે બાબતનું ચીટિંગ અને ફ્રોડની આ FIR દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદની અંદર નામજોગ અત્યાર સુધી 6 આરોપીઓના નામ લેવામાં આવ્યા છે, જેની અંદર છે રિશિદા ઠાકુર, જગમીતસિંહ, આશુતોષ, રાકેશ અરોરા, નિખિલ છાબરા, દીપક અને ગોરખધામા. અત્યારે પોલીસે આ FIR નોંધી છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવ્યું છે.